સુરતમાં પર્યાવરણની જાળવણી માટે મિલોના ગંદા પાણીને ચોખ્ખું કરી ફરી એકવાર તેનો ઉપયોગ કરવામાં આવે છે ત્યારે સુરતના પાંડેસરાની દરેકે દરેક મિલનું ગંદુ પાણી ભેગું થઈ જાય છે જેને પંપ દ્વારા ચોખ્ખું કરવામાં આવતું હોય છે આ પંપ બગડી જવાથી પાંડેસરાની મિલોના ગંદા પાણીની ડ્રેનેજ લાઈન કામ કરતી બંધ થઈ જતા તમામ તમામ મિલ માલિકો દ્વારા પર્યાવરણને ધ્યાનમાં રાખીને જ્યાં સુધી તેનું કામ પૂર્ણ ન થાય ત્યાં સુધી મિલ રાખવાનું બંધ રાખવાનું નક્કી કરવામાં આવ્યું હતું જેને લઈને સુરતમાં એકસો સાડત્રીસ જેટલી મિલો પાંચ દિવસ સુધી મિલ બંધ રાખવામાં આવી હતી હાલ તો આ મિલોમાં મંદીનો માહોલ હોવાથી ખાસ નુકસાન વેઠવાનો વારો આવ્યો ન હતો અને મિલ માલિકો દ્વારા પહેલા પર્યાવરણને પ્રાધાન્ય આપીને મિલ બંધ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો તે ખૂબ જ આવકારદાયક છે અમે જે કોમન એફ્લુન ટ્રીટમેન્ટ પ્લાન ચલાવીએ છીએ કોમન એફ્લુઅન્ટ ટ્રીટમેન્ટ પ્લાન્ટ એટલે કે જીઆઈડીસીના પાંડેસરા જીઆઈડીસીના તમામ ઉદ્યોગોનું જે ઔદ્યોગિક પ્રદૂષણનું પાણી નીકળે છે તે અમે કોમન એફ્લુઅન્ટ એટલે બધાના કોમન એફ્લુઅન્ટ ટ્રીટમેન્ટ પ્લાન્ટમાં ટ્રીટમેન્ટ કરીએ છીએ હાલમાં જે અમને એક પ્રશ્ન એવો આવેલો હતો કે ચોમાસાની સી અત્યારે ઋતુમાં હોવાથી જે બધા જે છેલ્લું મેનહોલ ખરું કે આખા જીઆઈડીસી પાંડેસરાનું પાણી એ મેનહોલમાં જાય ત્યાંથી પછી પમ્પિંગ થઈને કોમન એફલુન ટ્રીટમેન્ટ જાય હવે એ નીચે બેસી ગયેલું હતું ને એટલે અમે એમાં થોડુંક નોર્મલ રિપેરિંગ કરવાની કોશિશ કરી તો એ થયું નહીં એટલે અમે ઇમિડિયેટલી એના પર્યાવરણનો મુદ્દો હોય અમે ઇમિડિયેટલી અમારા મેમ્બરોને સામાન્ય સભા બોલાવીને બીજે કે ત્રીજે જ દિવસ અમે આનું કામ ચાલુ કર્યું ને જોયું તો એસ્ટિમેટ લગાવ્યો તો લગભગ પાંચેક દિવસ જેવું બંધ રહેશે એટલે તાત્કાલિક અમારા સભ્યોએ બધાએ સહકાર આપીને પર્યાવરણનો મુદ્દો એટલે અમે એમાં બિલકુલ કોઈપણ રીતનું કોમ્પ્રોમાઇઝ કરવા માગતા નહીં હતા એટલે પાંચ દિવસનો ટાઈમ લઈને લગભગ જે જે રીતે અમે નક્કી કરેલું તે રીતે અત્યારે કામ ચાલે છે અને મોસ્ટલી કાલે સાંજ સુધીમાં કામ પટી જશે તો જે પાંચ દિવસનો મારો ટાર્ગેટ હોય એ મુજબનું કામ પડી થઈ જશે